ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભ્રષ્ટાચારનો વધુ એક ભાંડો ફોડ્યો. આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રશ્ન કરેલ કે નર્મદામાં કયા કામમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને કોણ કરે છે ખોટા કામો, એવા પ્રશ્નના જવાબમાં ધડાકો કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 360 કરોડની બોરદા પાણી પુરવઠાની યોજના છે, જે પાણી ઉકાઈ ડેમમાંથી લાવીને સમ સુધી એ લોકો લાવે છે, જેમાં નળ સે જલની એ જે યોજના છે જેમાં કરોડો રૂપિયાના હમણાં પણ કામો ચાલુ છે. પરંતુ આજે અમે જે પણ ગામમાં જઈએ છીએ તે ગામમાં પૂછતા એક પણ ગામમાં એક પણ નળમાંથી પાણી નથી આવતું. આવનાર સમયમાં અમારી સિદ્ધિ અને સરળ રાજનીતિ હશે. એક બાજુ નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે અને નર્મદા ડેમથી નજીકનું માથાસર કણજી ગામ છે. આવા ગામોમાં પણ પીવાના પાણીના ફાંફા હોય. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ કણજીના ગામમાં પણ પીવાના પાણીની તકલીફ ન હોવી જોઈએ એવું અમારું માનવું છે. આવનારા સમયમાં જે તે અધિકારીઓને એજન્સીઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ હજમ કરીને બેઠા છે એમની સામે કાર્યવાહી કરશું. આ લોકો રોજગારીના નામે જીસીબીઓ લગાડીને બરોબર કામો લઈ જાય છે. જે એજન્સી આવે છે તે પૈસા કમાવા આવે છે. હમણાં એક એજન્સી 70 કરોડના બિલ બનાવી ગયા. 29 કરોડનું બિલ દેડિયાપાડામાં બની ગયું. એજન્સીનું નામ છે જલારામ એન્ટરપ્રાઇઝ. અમે પણ એને નથી ઓળખતા, સરપંચો પણ આવી એજન્સીને ઓળખતા નથી. પણ હવે પછી હવે આવું બધું ચલાવવાનું નથી, આવી એજન્સીઓને અને ઘૂસવા પણ નહીં દઈએ. બીજા નેતાઓ પણ આવા ભ્રષ્ટાચાર કરશે તો અમે પણ અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેસી જઈશું અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવશું અને લોકોને ન્યાય અપાવવાનો પૂરેપૂરો મારો પ્રયાસ રહેશે. વિકાસના કામો માટે નર્મદામાં સ્થાનિક એજન્સી એનજીઓને કામો કેમ આપતા નથી, એવા પ્રશ્નોના જવાબમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મોટાભાગે નર્મદામાં બહારની એજન્સીઓ એનજીઓ કામ કરે છે, નર્મદાની સ્થાનિક એજન્સીને મળતું નથી અને બહારની એનજીઓ કામો લઈ જાય છે. નર્મદામાં હજુ ઘણી એવી સારી અને સેવાભાવી એનજીઓ છે જેને હજી સુધી કામ નથી આપ્યું. એવી અહીંની સ્થાનિક એજન્સીઓને એનજીઓને કામો અપાય એવા મારો પ્રયાસ રહેશે. અહીંના ડેડિયાપાડાના ગ્રામ પંચાયતના 46 સરપંચો છે, સાગબારાના 31 સરપંચો છે. આ બધા સાથે મારી મિટિંગ થઈ છે, તેમાં મારી સૌથી પહેલી પ્રાયોરિટી ગ્રામ પંચાયત રહેશે. બીજી પ્રાયોરિટી મારી સ્થાનિક એજન્સીઓની રહેશે જે તાલુકા અને જિલ્લા લેવલની હોય. બહારની એનજીઓ આવીને ફંડ લઈને જતી હોય છે ત્યારે આવું ન થાય અને સ્થાનિક સારી એનજીઓને કામ મળે એવો મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે. વર્ષોથી ટ્રાયબલ બજેટમાં ખૂબ જ રૂપિયા આવેલા છે, આજે પણ સૌથી વધારે બજેટમાં ફરવાય છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. ત્યારે આ લોકો રોજગારીની જગ્યાએ મટીરિયલના કામો કરી જાય છે, જેસીબીઓ લગાડે છે, બહારની એજન્સીઓ આવે છે. હમણાં 70 કરોડના બિલ બનાવી ગયા, ગયા મહિનામાં 29 કરોડનું બિલ ડેડિયાપાડામાં બની ગયું. એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ છે, અમે પણ નથી ઓળખતા, સરપંચો કોઈ ઓળખતા નથી. તો હવે હવે આ બધું નથી ચાલવાનું. હવે જો આ પ્રશાસન, આ અધિકારી અને આ બીજા નેતાઓ જો આવો ભ્રષ્ટાચાર કરવા બેસે તો અમે પણ અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેસી જઈશું અને અહીંના લોકોને ન્યાય આપવાનો પૂરેપૂરો અમારો મારી કોશિશ રહેશે. હવે નવી શરૂઆતમાં અમે આવતીકાલે પણ મારી દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે, અહીંના 46 સરપંચ છે, સાગબારાના 31 સરપંચ છે, એમની સાથે મારી મિટિંગ છે. પ્રાયોરિટી, ફર્સ્ટ પ્રાયોરિટી ગ્રામ પંચાયતને આપે, બીજી પ્રાયોરિટી સ્થાનિક એજન્સી, જે તાલુકા લેવલની એજન્સી હોય, જિલ્લા લેવલની એજન્સી હોય, એને મળે એ માટે જ અમારી મિટિંગ છે. તો આવનાર સમયમાં બહારની જે એનજીઓ આવે છે તો ફંડ લે કઈ રીતના સગે વગે કરવાનું એ લઈને જતા રહે છે. તો આવનાર સમયમાં અહીંના લોકોને રોજગારી મળે, અહીંના લોકો એનજીઓ છે એમને કામ મળે, અમારા પૂરા પ્રયત્ન રહેશે. જિલ્લામાં ભૂતકાળમાં જે વિકાસના કામો થયા એમાં ઘણા બધા ભ્રષ્ટાચારના કામો પણ થયા છે અને કદાચ થાય પણ, તો તે તમારી સામે ધ્યાને આવશે તો તેની સામે તમે કેવા પગલાં ભરશો? ચોક્કસ. નર્મદા જિલ્લામાં 360 કરોડની બોરદા પાણી પુરવઠાની યોજના પણ છે અમારા મારા મત વિસ્તારમાં. જે પાણી ઉકાઈ ડેમમાંથી લાવીને સમ સુધી એ લોકો લાવવાની એ લોકો લાવે છે. પછી જે નળ સે જલ જે કરોડો રૂપિયાનો ખર્ચો થયેલો છે, હમણાં બી કામ ચાલુ જ છે. આજે જે પણ ગામમાં અમે જઈએ છીએ એક પણ નળમાંથી પાણી નથી આવતું. તો આવનાર સમયમાં અમારી સીધી ને સરળ રાજનીતિ છે.
અમે એકદમ સીધી સિમ્પલી રાજનીતિ અમારી એ છે કે એક બાજુ નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે, અને નર્મદા ડેમથી જે નજીકનું ગામ માનો કે માથાસર છે, કણજી છે, તો માથાસર કણજી 2 કિલોમીટર ગામમાં પણ આજે પીવાના પાણીના ફાંફા હોય, અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ભારત પૂરતું નથી, આખા વર્લ્ડમાં એનું નામ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતમાં આટલા સરદાર પટેલ સાહેબનું બનેલું છે, તો તેની બાજુનું ગામ કણજી હોય તો કણજીમાં પણ પીવાના પાણીની તકલીફ ના હોવી જોઈએ એવું અમારે માનવું છે. તો આવનાર સમયમાં જે કંઈ પણ બજેટો આવીને એજન્સીઓ અને અધિકારીઓ જે હજમ કરીને બેઠા છે, આવનાર એવાનો મતલબ એવો છે કે ઘણા ગ્રાન્ટો આવી, ઘણી એજન્સીઓ એનજીઓ બહારથી આવીને અહીંયા કામ કરી ગઈ, પણ એ કમાવાના ઈરાદેથી આવીને ગયેલા છે, કોઈ સેવા કરવા માટે નથી આવ્યું. તો આવનાર સમયમાં સ્થાનિક લોકોને, સ્થાનિક એનજીઓને, એજન્સીઓને, સહકારી મંડળીઓને, ગામ પંચાયતોને કામ મળે એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.